સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 8 પેજ નંબર 58 થોડો અલગ દાખલો છે। અગાઉથી મળેલ અને મળવાની બાકી વિગતો આવે છે। વ્યારાની ચૌધરી એગ્રો કંપનીએ 5 લાખ ઇક્વિટી શેર, 5 લાખ ને બોલો શું કહેવાશે, શેરની સંખ્યા, રાઉન્ડ કરો એની પર, શેર દીઠ રૂપિયા 10 લેખે, 10 રૂપિયાને કહેવાશે શેરની મૂળ કિંમત અથવા તો દાર્શનિક કિંમત, જાહેર જનતા માટે બહાર પાડ્યા, રકમો નીચે પ્રમાણે મંગાવવામાં આવી। પહેલું બોલો કોના પૈસા છે, કેટલા છે, પછી મંજૂરીના, પછી આખરી હપ્તાના, પ્રથમ અને આખરી હપ્તાના, ત્રણ ને પ્રથમ અને આખરી બંને ભેગા આપવામાં આવેલા છે, કુલ સરવાળો એનો થશે 10। આ ગણતરી આમ નોંધની પહેલા લખવાની, રાઉન્ડ કરો 5,75,000। કંપનીએ અરજી મંગાવેલી કેટલી હતી, એને મળે છે કેટલી, ઓછી કે વધારે, કેટલી વધારે, વધારાની અરજીને શું કરવાની, ના મંજૂર, અને એના નાણાં શું કરવાના, પરત। એ કયા ખાતે લખાય, બેંક ખાતે। વધારાની અરજી નામંજૂર કરી, પરત કરી, બહુ ધ્યાનથી સમજો, વિરલ કે જેણે 2000 શેરની અરજી કરેલી હતી, તેણે અરજી વખતે શેર દીઠ 10 લેખે પૂરેપૂરી રકમ મોકલી આપી। અન્ડરલાઈન કરો, અરજી વખતે 10 લેખે પૂરેપૂરી રકમ મોકલી આપી। આ વિરલે ખરેખર અરજી વખતે મોકલવાના કેટલા હતા, વિરલે અરજી વખતે મોકલવાના ખરેખર કેટલા હતા, 3 રૂપિયા એને મોકલવાના હતા, પણ એને મોકલી કેટલા આપ્યા, ઓછા મોકલી આપ્યા કે વધારે, કેટલા વધારે મોકલી આપ્યા, ખબર પડી, એ 7 રૂપિયા મોકલી આપ્યા, એ કોના કોના વધારે મોકલી આપ્યા, મંજૂરી અને પ્રથમ અને આખરી હપ્તા, મંજૂરીના કેટલા, 4, આખરી હપ્તાના 3, તો અરજી વખતે આટલા પૈસા વધારે મળશે કે ઓછા, અરજી વખતે આટલા પૈસા વધારે મળશે કે ઓછા મળશે, એને મોકલવાના કેટલા હતા, એને મોકલ્યા કેટલા, વધારે કે ઓછા, કેટલા શેર પર, તો આ 2000 શેર પર પૈસા ઉમેરવાના, 2000 × 4 અને 2000 × 3 થઈ ગયા 7, 4 અને 3 7। ડાયરેક્ટ મેં કેમ પ્લસ ન કર્યા 2000 × 7, કારણ કે 7 રૂપિયામાં 2 વસ્તુ છે, 7 રૂપિયામાં 4 રૂપિયા કોના છે, મંજૂરી, અને 3 રૂપિયા કોના છે, પ્રથમ અને આખરી હપ્તા। આ પહેલામાં સમજ પડી, ખરેખર આને મોકલવાના કેટલા હતા, એને મોકલ્યા કેટલા, કેટલા વધારે મોકલ્યા, એ ઉમેરી દીધા। હવે ખરેખર એને મંજૂરી ને આખરી હપ્તા વખતે એને ખરે આપવાના થશે ત્યારે એ વ્યક્તિ પાછા બીજી વાર મોકલશે, તો ત્યારે એટલા પૈસા વધારે મળશે કે ઓછા મળશે, ત્યારે એટલા પૈસા કેવા મળશે, શું કામ ઓછા મળે, એને અરજી વખતે પૈસા મોકલી આપેલા છે, સમજાણું કે નહીં। દાખલા તરીકે તમારે કોઈ પૈસા ભરવાના હોય 1 મહિના પછી, અત્યારે 100 ભરવાના છે અને મહિના પછી 100 ભરવાના, એટલે ટોટલ કેટલા ભરવાના, તમે અત્યારે મને 200 રૂપિયા આપી દો તો પછી 1 મહિના પછી પાછા બીજા 100 આપવા પડે, ત્યારે મને 100 રૂપિયા ઓછા મળે કે વધારે મળે, અને અત્યારે 100 રૂપિયા કેવા મળે, વધારે, સમજાય છે।
तो मंजूरी वक्त कितना रुपया ओछा मळशे कौंसमां बोलो तो 2000 × 6 आटला पैसा केवा मळशे ओछा आ समझ पड़ी मंजूरी वखते आटला पैसा बोलो केवा मळशे ओछा शुं काम ओछा मळशे तो के आपणने अरजी वखते मळी गया हजी कोना ओछा मळशे एमां 2000 × 4 करवाना एमां 2000 × 4 कोना कोना पैसा छे लखे 2000 × 4 आने शुं कहेवाय अगाउथी मळेल मंजूरी अने आने कहेवाय अगाउथी मळेल प्रथम अने आखरी हप्तो चार रुपया ने बोलो शुं कहेवाय अगाउथी मळेल मंजूरी अने त्रण रुपया ने अगाउथी मळेलो प्रथम अने आखरी हप्तो खरेखर एने त्रण आपवाना हता एने आपी दीधा 10 7 वधारे आप्या तो अहींया प्लस कर दीधा जे ते समये बात करी दीधा सेम एवं यज्ञेश पासे बोलो केटला शेर छे 2500 शेर मंजूर करवामां आव्या हता तेणे मंजूरी समये प्रथम अने छेल्ला हप्तानी रकम मोकली आपी अंडरलाइन करो मंजूरी वखते प्रथम अने छेल्ला हप्तानी रकम मोकली आपी बोलो शुं करीशुं मंजूरी वखते प्रथम अने छेल्ला हप्तानी रकम मोकली आपी मंजूरी वखते एने खेला आपवाना खरेखर केटला हता ए तो एने आप्या ने बीजा वधाराना केटला आप्या चार तो आपवाना हता ए आप्या वधाराना बीजा केटला आप्या तो आने शुं करवानो एमां प्लस केटला गुणिया केटला 2500 × 3 બોલો હવે શું કરવાનું અહીંયાથી શું કરવાના એ માઇનસ અહીંયા લખાશે 2500 × 3 અને શું કહેવાશે અગાઉથી મળેલ પ્રથમ અને આખરી હપ્તો અગાઉથી મળેલ પ્રથમ અને આખરી હપ્તો જે જગ્યા પર મેં નિશાની પ્લસ કરેલી છે એ આમ નોંધમાં બોલો શું થશે અને જે જગ્યાએ નિશાની માઇનસ કરી છે એ શું થશે પહેલી આમ નોંધમાં બંને પ્લસ છે કે માઇનસ તો એ બંને ખાતા શું થશે ચલો આ ખાતું શું થશે આ ખાતું અને અહીંયા બંને બંને શું છે અગાઉથી મળેલ આખરી હપ્તા તો આ બંને મિક્સ કરી દઈશું 2000 અને 2500 એટલે કેટલા શેર થશે 45 આગળ વાંચી આ સિવાય મંજૂરી ને હપ્તાની રકમ યોગ્ય સમયે મંગાવવામાં આવી પૂરેપૂરી મળી ગઈ આમનોન પસાર કરો પહેલી આમનોન બોલો શેની આવશે શેર અરજીના નાણા નાણા મળે તો કયું ખાતું ઉધાર કરાય પહેલી આમનોન બોલો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે પહેલી આમનોંધમાં ગણતરી કેટલા પર થાય 5,75,000 પર 5,75,000 × બોલો કેટલા 5,75 × 3 17,00,000 બોલો આટલા પૈસા મળશે કે વધારે મળશે 17,25,000 તો આ ત્રણ લેખે મળશે ને બીજા આ બંનેના પૈસા વધારાના મળશે કેટલા રૂપિયા વધારે મળ્યા 7 કેટલા શેર પર તો 2000 × 7 14,000 આમાં ઉમેરો 17,39,000 તો અરજી વખતે મળેલી રકમ બોલો કેટલી લખાશે 17,39,000
पहली आमनोदमां अरजी खातू कई साइड पर छे? तो बीजी आमनोदमां क्या आवशे? इक्विटी शेर अरजी खाते जेटली रकम जमा हो एटली शुं कराय? 17 लाख जमा साइड खास समझो। हवे आपणे आ गणतरी 5.75 पर करीशुं। केटला पर थाय? सौथी पहला लखाशे ते इक्विटी शेर मोड़ी खाते। वधारानी अरजी बोलो कया खाते? ते बैंक खाते। इक्विटी शेर मोड़ी खाते काउंस मां बोलो 5 लाख × 3 = 15 लाख। वधारानी अरजी केटली गणाशे? तो बैंक खाते 75,000 × 3 = 2 लाख। पूरी के हजी आवशे? पहला अरजी में जो प्लस की निशानी छे के माइनस की, तो ये बन्ने खाता उधार थशे के जमा? पहला बोलो शू लखाशे? अगाउथी मळेल मंजूरी खाते। कौंस में बोलो अगाउथी मळेल मंजूरी केटली छे? 2,000 × 4। हजी बोलो प्लस शू छे? अगाउथी मळेल प्रथम अने आखरी हप्ता खाते। कौंस में बोलो 2,000 × 3 = 6,000। उधार अने जमा बाजू नो टोटल केवू थई जवू जोईए? अरजी पछी हवे बोलो कोण आवशे? पहला मंजूरी में नाणा शू करवाना? मंगावा। पछी नाणा मंगावानी अमनो नंबर 3 बोलो शू थशे? इक्विटी शेर मंजूरी खाते उधार ते इक्विटी शेर मोड़ी खाते जमा। हवे गणतरी केटला पर करीशु? बोलो कौंस में 5 लाख × 4 केटला? 5 લાખ × 4 = 20 લાખ। નાણા મંગાવ્યા, હવે બોલો નાણા નાણા મળે તો કયું ખાતું ઉધાર થાય? બેંક ખાતે ઉધાર। હવે નિશાની જો તો પ્લસ છે કે માઇનસ? માઇનસ છે, શું થશે? અને પ્લસ છે, શું થશે? એની પહેલા ઓરિજિનલ આમનું લખી નાખીએ। બેંક ખાતે ઉધાર તે બોલો કયા ખાતે? ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા। હવે માઇનસ બોલો શું છે? એની શું કરીશું? ઉધાર અગાઉથી મળેલ મંજૂરી ખાતે ઉધાર, અને જમા બોલો કોને કરીશું? તે અગાઉથી મળેલ પ્રથમ અને આખરી हप्ता खाते जमा। सौथी पहला रकम मळे इक्विटी शेर मंजूरी का, उधार छे एटला जमा, बोलो केटला? 20 लाख। अगाउथी मळेल मंजूरी बोलो केटला रूपया? 2,000 × 4 = અગાઉથી મળેલ હપ્તો 2,500 × 3 = 7,000। 20 લાખ માં 7,500 ઉમેરો અને 8,000 બાદ કરો, 19,99,500।
नंबर पांच मंजूरी पूरी हवे बोलो कौन आवशे प्रथम ने आखरी पहला नाना शू करवाना मंगावानी आमनोद नंबर पांच इक्विटी शेर प्रथम अने आखरी हप्ता खाते उधार ते बोलो क्या खाते इक्विटी शेर मोड़ी खाते कौंस मां केटला शेर पर गणतरी करवानी तो कौंस मां बोलो पांच लाख गुणिया त्रण पंदर लाख नाना मंगाव्या हवे बोलो नाना मळे तो क्यूं खातु उधार करवानु बैंक खाते उधार पछी निशानी जो तो माइनस नी छे के प्लस नी उधार के जमा बैंक खाते उधार पछी अगाउ थी मळेल हप्ता खाते जमा उधार ते इक्विटी शेर प्रथम अने आखरी हप्ता खाते त्रण माथी पहली रकम कोनी मळशे प्रथम अने आखरी हप्ता खाते जमा बोलो केटला હવે કોની રકમ મળશે અગાઉથી મળેલ હપ્તા ખાતે 2000 સાથે ગુણાકાર કરવાનો કે 4500 સાથે 4500 ગુણ્યા 3 13000 પ્રશ્નાર્થની રકમ 15 લાખ માઇનસ 13500 14,86,500 આમનોંદ નો કુલ સરવાળો કેટલો આવે છે 1,04,85,500 ચોપડીની અંદર આ દાખલો ગણેલો છે ને નવનીતમાં દાખલો ગણેલો છે એમાં આમનોનમાં ફરક હશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે અને એ લોકોએ આ ખાતું પણ લખેલું નહીં હોય એ થોડી અઘરી રીત બનશે તમારે આ રીતે દાખલો ગણવાનો છે.